અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં જીવાપર ગામે પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું નાક કાપી નાખતા પરિવારજનોએ નાક કાપી ફેંકી અન્યત્ર ફેંકી દેવામાં આવ્યું, જે અનન્વય પીએસઆઈ ગીતાબેન આહીર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ બાબરા તાલુકાના જીવાપર ગામે ગત મોડી રાત્રે એક કોળી યુવાન પ્રેમિકાના ઘરની દિવાલ ટપી મળવા ગયો હતો. આ સમયે પ્રેમિકાના પરિવારજનો ઝાંકી થતા 5 વ્યક્તિઓ દ્વારા કોળી યુવાનને માર મારી નાક કાપી ફેંકી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કોળી યુવાનને પ્રથમ બાબરા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં બાબરા પીએસઆઈ ગીતાબેન આહીર તેમજ પોલીસ સ્ટાફ જીવાપર ગામ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત કોળી યુવાનની ફરિયાદના આધારે પ્રેમિકાના પરિવારજનોની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તારીખ 17/2/19 રાત્રિના 12:30 વાગે બાબરા તાલુકાના જીવાપર ગામે આ ગામના ફરિયાદી પ્રકાશભાઈ ચંદુભાઈ મકવાણા ઉંમર 23 આરોપીની દીકરીને મળવા પ્રેમ પ્રકરણ સંબંધે મળવા બોલાવેલ હોય. મળવા જતાં આ કામના આરોપીઓ જાગી જતાં આ કામના ફરિયાદીને ઢીકાપાટનો માર મારી અને છરી ચપ્પા વડે નાક કાપી લીધેલ હોય. એ પછી ફરિયાદી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય. એ ફરિયાદીની રૂબરૂની ફરિયાદ લઈ ધોરણસરની કાર્યવાહી કરે છે. આરોપી પકડવા માટે હાલ તજવીજ ચાલુ છે. પંકજ ઇન્દ્રોણિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.